અસલામુ અલૈકુમ બાળકો, ધોરણ 3, તારીખ 4/3/2021, ધોરણ 3માં આપણો સામાન્ય જ્ઞાનમાં પાઠ છે 30, જોડકા રચો. અહીંયા તમારે જોડકા રચવાના છે, તો આપણે શું કરવાનું છે? અહીંયા જોડકા લખવાના છે. તો જુઓ, નીચે અ વિભાગની સામે બ વિભાગમાંથી સાચો ઉત્તર શોધીને લખવાનો છે. અ વિભાગની સામે બ વિભાગમાંથી સાચો ઉત્તર શોધીને લખવાનો છે. તો શ્રી કૃષ્ણની માતા, શ્રી કૃષ્ણની માતા કોણ છે? આપણે બ વિભાગમાંથી સાચો ઉત્તર શોધવાનો. દેવકી આવશે. શું જવાબ આવશે? દેવકી. શ્રી કૃષ્ણની માતાનું નામ શું હતું? તો દેવકી. આ રીતે તમારે જવાબમાં દેવકી લખવાનું. શ્રીરામની માતા, શ્રીરામની માતાનું નામ શું હતું? તો કૌશલ્યા. કૌશલ્યા હતું, તો એ રીતે તમારે કૌશલ્યા લખવાનું. ગામનો વહીવટ, ગામનો વહીવટ કોણ કરે છે? બ વિભાગમાંથી સાચો ઉત્તર શું આવશે? ગ્રામ પંચાયત. ગામનો વહીવટ, તો ગ્રામ પંચાયત. નાતાલ, નાતાલ ક્યારે આવે? 25મી ડિસેમ્બર. તો અહીંયા નાતાલની સામે તમારે 25મી ડિસેમ્બર લખવાનું. પછી 5 નંબરનું, ગણેશના મોટા ભાઈ, ગણેશના મોટા ભાઈ કાર્તિકે. કોણ છે ગણેશના મોટા ભાઈ? કાર્તિકે. પાવાગઢ મહાકાલી મંદિર. આ રીતે તમારે અ વિભાગની સામે બ વિભાગમાંથી સાચો ઉત્તર શોધીને લખવાનો. હવે પ્રશ્ન 2નું જોડકું જુઓ, એમાં પણ અ અને બ વચ્ચે ઉત્તર આપેલા છે. તો એશિયાની સૌથી મોટી હોસ્પિટલ, આપણા એશિયાની સૌથી મોટી હોસ્પિટલ કઈ છે? સિવિલ હોસ્પિટલ અમદાવાદ, જે અમદાવાદ શહેરમાં આવેલી છે. તો એશિયાની સૌથી મોટી હોસ્પિટલ સિવિલ હોસ્પિટલ અમદાવાદ. તો અહીંયા સિવિલ અમદાવાદ જવાબમાં આવશે. પછી ગુજરાતમાં ભરાતો સૌથી મોટો મેળો, તો ગુજરાતમાં ભરાતો સૌથી મોટો મેળો કયો છે? આપણા આખા ગુજરાત રાજ્યમાં ભરાતો સૌથી મોટો મેળો વૌઠાનો મેળો છે. તો જવાબમાં વૌઠા આવશે. પછી જૈન ધર્મનું ધર્મ પુસ્તક, તો આપણે જૈન ધર્મનું ધર્મ પુસ્તક શું કહેવાય? કલ્પસૂત્ર. પછી સિંહનું અભયારણ્ય શું આવશે? સાસણગીર. પછી 5 નંબરનું, ભાલ પ્રદેશનો મુખ્ય પાક, તો ભાલ પ્રદેશનો મુખ્ય પાક કયો છે? ઘઉં. તો એ તમારે ઘઉં અહીંયા લખવાનું જવાબમાં. બૌદ્ધ ધર્મનું ધર્મ પુસ્તક ત્રિપિટક. આ રીતે તમારે બ વિભાગમાંથી સાચો ઉત્તર શોધીને લખવાનું. હવે પ્રશ્ન 3 જુઓ, ગાજર, આપણે બ વિભાગમાંથી સાચો ઉત્તર લખવાનો. ગાજર, તો શંકુ આકાર. ગાજરનો આકાર કેવો હોય છે? ગાજરનો આકાર શંકુ આકાર હોય છે. પછી 2 નંબરનું, અનાજનો રાજા કોણ છે? તો અનાજનો રાજા ઘઉં છે. ફળોનો રાજા કોણ છે? ફળોનો રાજા કેરી છે. મુકેશ અંબાણી તો મોટા ઉદ્યોગપતિ છે. મુકેશ અંબાણી કોણ છે? તો મોટા ઉદ્યોગપતિ છે. તો આપણે જવાબમાં ઉદ્યોગપતિ આવશે. શ્રી રવિશંકર મહારાજ, તો મૂક સેવક તરીકે ઓળખાય છે. શ્રી રવિશંકર મહારાજ મૂક સેવક તરીકે ઓળખાય છે. તો અહીંયા મૂક સેવક આવશે. સબરી, તો એ કોની ભક્ત હતી? રામ ભક્ત હતી. સબરી, તો રામ ભક્ત. આ રીતે તમારે જોડકા લખવાના છે. અ વિભાગમાંની સામે બ વિભાગમાંથી સાચો ઉત્તર શોધીને લખવાનો, જેવી રીતે મેં તમને લખીને બતાવ્યું છે. શ્રી કૃષ્ણની માતા તો દેવકી, શ્રીરામની માતા કૌશલ્યા, ગામનો વહીવટ ગ્રામ પંચાયત, નાતાલ 25મી ડિસેમ્બર, ગણેશના મોટા ભાઈ કાર્તિકેય, પાવાગઢ મહાકાલી મંદિર, પછી એશિયાની મોટી હોસ્પિટલ સિવિલ હોસ્પિટલ અમદાવાદ, ગુજરાતમાં ભરાતો સૌથી મોટો મેળો વૌઠાણો, જૈન ધર્મનું ધર્મ પુસ્તક કલ્પસૂત્ર, સિંહનું અભયારણ્ય સાસણગીર, બાલ પ્રદેશનો મુખ્ય પાક ઘઉં, બૌદ્ધ ધર્મનું ધર્મ પુસ્તક ત્રિપિટક. આ રીતે યાદ રાખવાનું. ગાજર, તો શંકુ આકાર આવશે. અનાજનો રાજા ઘઉં. ફળોનો રાજા કેરી. મુકેશ અંબાણી ઉદ્યોગપતિ. શ્રી રવિશંકર મહારાજ મુખ સેવક. સબરી રામભક્ત. આ રીતે અ વિભાગની સામે બ વિભાગમાંથી સાચો ઉત્તર શોધીને લખવાનો. પેજ નંબર 55 ઉપર તમારે
અવિભાગની સામે બ વિભાગમાંથી સાચો ઉત્તર શોધીને ચોપડીમાં લખવાનો અને ચોપડીમાંથી જોઈને નોટમાં બે વખત જોડકા લખવાના છે પેજ નંબર 55 ઉપરના. એ તમારું આજનું લેસન, પેજ નંબર 55 ઉપરના જોડકા ચોપડીમાંથી જોઈને નોટમાં લખવાના, એ તમારું આજનું લેસન છે બેટા. ફરી બીજું શીખીશું. અલ્લાહ હાફિઝ.